નમસ્કાર મિત્રો, આજે સીધું ને સકના સ્પેશિયલ એપિસોડમાં આપણે રાહુલ ગાંધી પર તૂટી પડેલી ભારતીય જનતા પાર્ટી અને એના મિત્ર પક્ષો જે પ્રકારે ધમકીઓ આપી રહ્યા છે, એમની જીભ કાપી નાખવાની, એમને આતંકવાદી નંબર વન જાહેર કરવાની, એમને જીભને બાળી નાખવાની, અને છત્તીસગઢ હોય કે મધ્યપ્રદેશ હોય કે બીજા ભાજપ શાસિત રાજ્યો હોય, ત્યાં રાહુલ ગાંધીની વિરુદ્ધમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને મંત્રીઓ એ કેસીસ દાખલ કરી રહ્યા છે, એફઆઈઆર દાખલ કરી રહ્યા છે કે એમણે અમેરિકામાં શીખોની વિરુદ્ધમાં નિવેદન કર્યું, અનામતની વિરુદ્ધમાં નિવેદન કર્યું, અને એને કારણે દલિતોની ભાવના છે ને એ આહત થઈ છે. રાહુલ ગાંધીને ડરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, પણ રાહુલ ગાંધીનું એક સ્લોગન છે, ડરો મત ડરાવો મત. અને લોકશાહી અને બંધારણ ને બચાવવા માટેની એમની ઝુંબેશ છે. એટલે એમણે જે અમેરિકામાં જે ભાષણો કર્યા અથવા તો જે ઇન્ટરેક્શન થયા, એ ઇન્ટરેક્શન એની અનએડિટેડ જે લિંક્સ છે એ તમે જુઓ તો તમને ખ્યાલ આવશે કે ભારતીય જનતા પાર્ટી અને એના મિત્ર પક્ષો જે અપપ્રચાર કરી રહ્યા છે અને ચૂંટણી લક્ષી અપપ્રચાર કરી રહ્યા છે, એમાં કોઈ જાજી વજૂદ નથી. રાહુલ ગાંધી એ લોકસભામાં વિપક્ષના નેતા છે અને એમને માન્ય વડાપ્રધાનની જેમ જ આદર મળવો જોઈએ, અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પણ એમણે આદર આપવો જોઈએ, અને એમને પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ આદર આપવો જોઈએ, એ આપણે બહુ સ્પષ્ટપણે માનીએ છીએ. હિંસાને આ દેશમાં કોઈ સ્થાન નથી એવું આપણે માનીએ છીએ, કારણ કે આપણે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, પ્રાઇમ મિનિસ્ટર ઇન્દિરા ગાંધી અને પ્રાઇમ મિનિસ્ટર રાજીવ ગાંધી એ આ દેશમાં શહીદ થયેલા નિહાળ્યા છે, દેશ કાજે શહીદ થયેલા નિહાળ્યા છે, કારણ કે એ આતંકવાદી લોકોએ એમને એમને ખતમ કરી નાખીને કોશિશ એવી કરી કે જાણે કે એમના વિચારને એ ખતમ કરી શકશે, પરંતુ ગાંધી આજે પણ જીવે છે એ વાતને છે ને કોઈ ભૂલી શકે એમ નથી. અને હું માનું છું કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા છે, એટલે એમને આ ધરતી પરથી દૂર કરી દેવાની જે ધમકીઓ આપવામાં આવે છે એની જાજી અસર એના પર થાય એવું લાગતું નથી, અને એટલા માટે જ એ આવી ધમકીઓ છતાં, આવા ખટલાઓ દાખલ થઈ રહ્યા હોવા છતાં એ છે ને જમ્મુ કાશ્મીરમાં પ્રચાર માટે આવતા સપ્તાહમાં જવાના છે, અને ઘણા બધા કાર્યક્રમોની અંદર એ સહભાગી થવાના છે. પણ એ પહેલા મારે એક વાત જરૂર કહેવી જોઈએ કે તેલંગણના એક કોંગ્રેસી ધારાસભ્ય વેદમાં બોજ્જુ, એમણે કેન્દ્રીય મંત્રી જે છે બિટ્ટુ, એમણે જે રાહુલ ગાંધીને વિશે ઉચ્ચારણો કર્યા, એમને આતંકવાદી નંબર વન આ દેશના ગણાવ્યા, અને એટલા માટે એનાથી ખીજાઈને, એનાથી ગુસ્સે થઈને એમણે એમ કહ્યું છે કે આ બિટ્ટુ જે કેન્દ્રીય મંત્રી છે, કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રી છે, એમને એમનું માથું કોઈ વાળીને લાવે તો હું મારી વારસાઈની જે જમીન છે, મારી સગડી સંપત્તિ જે 1.38 એકર જમીન છે એ એને નામે કરી દઈશ. મને લાગે છે આ પણ ઘૃણાસ્પદ નિવેદન છે, આપણે એ નિવેદનને પણ વખોડીએ છીએ, પણ કોંગ્રેસે ગઈકાલે થયેલા આ નિવેદનને હજુ વખોડ્યું નથી એ બાબતમાં મને પોતાને પણ આશ્ચર્ય થાય છે. રેવંત રેડ્ડી જે ત્યાંના મુખ્યમંત્રી છે તેલંગણના, એમણે આમની સામે ડિસિપ્લિનરી એક્શન લેવા જોઈએ એવું હું બહુ સ્પષ્ટપણે માનું છું, જે રીતે આપણે એવી અપેક્ષા કરીએ છીએ કે માન્ય વડાપ્રધાન અને માન્ય ગૃહમંત્રીએ એમની પાર્ટીના અથવા એનડીએના જે નેતાઓએ રાહુલ ગાંધીની વિરુદ્ધમાં
હિંસક નિવેદનો કર્યા એમની સામે પગલાં લેવા જોઈએ એવું આપણે માનીએ છીએ, આપણે કહ્યું પણ છે. પણ લાજવાને બદલે બધા ગાજી રહ્યા છે એ આપણા માટે એક શરમજનક બાબત છે અને ભારતીય લોકશાહી અને એની પરંપરા માટે પણ એ શરમજનક છે એવું આપણે જરૂર માનીએ છીએ. રાહુલ ગાંધી આવતા સપ્તાહે જમ્મુ કાશ્મીર જવાના છે અને જમ્મુ કાશ્મીરમાં 10 વર્ષ પછી ચૂંટણી યોજાઈ રહી છે વિધાનસભાની, અને એવા તબક્કે તમને ખ્યાલ છે કે ત્યાં આમ તો નેશનલ કોન્ફરન્સ એટલે કે ડોક્ટર ફારૂક અબ્દુલ્લા અને ઓમર અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સ અને મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીની કોંગ્રેસ એની વચ્ચે ત્યાં જોડાણ છે, ચૂંટણી જોડાણ છે. પીડીપી પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી જે મહેબૂબા મુફ્તીની છે એ આ જોડાણમાં નથી, ભલે એ ઇન્ડિયા ગઠબંધનમાં હોય પણ ત્યાંના એસેમ્બલીના ઇલેક્શનમાં એ નોખા છે. અને ભારતીય જનતા પાર્ટી એ ત્યાં ચૂંટણી લડી રહી છે અને ભારતીય જનતા પાર્ટીને ત્યાં મુસ્લિમ પ્રેમ પણ જાગ્યો છે, કારણ કે 2024ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીને આખા દેશમાં મુસ્લિમ વિરોધી પ્રચાર કરવાની એક ફાવટ હતી અને એના દુષ્પરિણામો એમણે ભોગવ્યા છે કે એમને સાદી બહુમતી પણ નથી મળી, એટલે અત્યારે કાકગોડી પર કાકગોડીના ટેકે એટલે કે ટીડીપી અને જેડીયુ સહિતના પક્ષોના ટેકે નરેન્દ્ર મોદીની 240 સભ્યોની ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી સરકાર એ ચાલી રહી છે અને ક્યારે ગબડી શકે એની એમને હંમેશા આશંકા રહે છે, એટલે એ જ રગવાટ એ એમનામાં જોવા મળે છે. અને એટલા માટે જ એમણે જમ્મુ કાશ્મીર અને હરિયાણાના એના ઇલેક્શન જાહેર કર્યા. ખરેખર તો મહારાષ્ટ્ર અને ઝારખંડની એસેમ્બલીના ઇલેક્શન પણ જાહેર કરવા જોઈતા હતા, પરંતુ એ એમનું પોલિટિક્સ જે રીતે ચાલે છે એમાં એમણે બે બાબતો કરી છે. એક તો જાણે કે મહારાષ્ટ્ર અને ઝારખંડના ઇલેક્શન જાહેર નથી કર્યા અને હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ ખૂબ કફોડી છે, પણ ત્યાં જો સંયોગ કેવો છે, સામાન્ય રીતે કોઈ કેસને ઢીલો કરી દેવાનો હોય અથવા તો અદાલતની મારફત કોઈના જામીન મંજૂર કરવાના હોય ત્યારે સરકાર પક્ષ તરફથી એ જ્યારે કેસને ઢીલો કરી દેવામાં આવે એ પરંપરા આપણે જાણીએ છીએ, એટલા માટે આપણે ક્યારેય અદાલતો પર કોઈ આક્ષેપ કરતા નથી. સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને મુખ્યમંત્રી એમને જે જામીન આપ્યા ત્યારે જ અમે કહ્યું હતું કે આ ભારતીય જનતા પાર્ટીના લાભાર્થે જ હવે કામ કરશે અને હરિયાણામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું જોડાણ ન થાય એવી કોશિશ એ કેજરીવાલ તરફથી થઈ. કેજરીવાલે રાજીનામું આપી દીધું. મુખ્યમંત્રી તરીકે જેલમાં હતા ત્યારે મુખ્યમંત્રી તરીકે એમણે રાજીનામું આપ્યું નહોતું, પરંતુ આજે એટલે કે શનિવારે સાંજે આપણે આમ તો તમે જો આ એપિસોડ જોતા હશો એ પહેલા 5 વાગ્યાના સુમારે આતિશીન અને એમના 5 પ્રધાનોનો શપથવિધિ થઈ ચૂક્યો હશે. પણ કેજરીવાલ એ હરિયાણાની તમામ બેઠકો ઉપર વોટ કટરા તરીકે આમ આદમી પાર્ટીને એ ત્યાં આગળ લડાવી રહ્યા છે, એનો ધુઆધાર પ્રચાર કરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીને એનો લાભ ગુજરાતમાં જે રીતે લાભ મળ્યો હતો એ રીતે મળે એવી કોશિશ એ કરી રહ્યા છે. જો કે ત્યાંની કોંગ્રેસે અને ખાસ કરીને ત્યાં જે ભૂપેન્દ્રસિંહ હુડ્ડા જે મુખ્યમંત્રી પદના ઉમેદવાર ગણાય છે એમણે તો કહ્યું છે કે આ વોટ કટરા પાર્ટીને વોટ આપવાને બદલે બે જ પક્ષો અહીંયા ચૂંટણી લડી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ, એવું સમજીને વોટ આપવાના છે. અને કોંગ્રેસનો ઘોડો અત્યારે વિનમાં ચાલે છે, પણ એમાં ફાચર મારવા માટે ચંદ્રશેખર અને જેજેપી એનું જોડાણ અને ખાસ કરીને ચંદ્રશેખર જે આમ તો
ઉત્તર પ્રદેશના સાંસદ છે નગીનાના, એ ત્યાં આગળ સેલજાને, જે કોંગ્રેસના નેતા છે, મુખ્યમંત્રી પદના આકાંક્ષી છે, એમને ઉશ્કેરવા માટેની કોશિશ કરતા નિવેદનો પણ કરી રહ્યા છે. એટલે હરિયાણામાં વોટકટરા પાર્ટી તરીકે આમ આદમી પાર્ટી, આમ તો કેજરીવાલ કહી શકે કે હું તો હરિયાણાનો છું, હરિયાણાનો ફરજન છું, એટલે એમને હરિયાણામાં એ રસ છે એમ એ કહે છે અને એ ત્યાં ચૂંટણી લડી રહ્યા છે. જમ્મુ કાશ્મીરની સ્થિતિ જરા જુદી છે. જમ્મુ કાશ્મીરમાં 45% જેટલા અપક્ષો ચૂંટણી લડી રહ્યા છે અને આ અપક્ષોને વોટકટરા તરીકે, ભારતીય જનતા પાર્ટીની રમત તરીકે એમને છે ને સમર્થન પરોક્ષ રીતે કે પ્રત્યક્ષ રીતે આપવામાં આવી રહ્યું છે. અને તમને ખ્યાલ હશે કે બારામુલ્લાના જે સાંસદ છે એન્જિનિયર રશીદ, એમને જ્યારે એમની ચૂંટણી હતી ત્યારે જામીન મળ્યા નહોતા અને એમને લોકસભામાં જ્યારે ચૂંટાયા એમણે છે ને ઓમર અબ્દુલ્લા, જે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી રહ્યા અને વાજપેયી સરકારમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી, એટલે વાજપેયીના નેતૃત્વવાળી જે એનડીએ સરકાર હતી એમાં એ વિદેશ રાજ્યમંત્રી હતા, એ ઓમર અબ્દુલ્લાને આ એન્જિનિયર રશીદે હરાવ્યા હતા અને અત્યારે એમને સુપ્રીમમાંથી એ જામીન મળ્યા છે. મેં કહ્યું એમ કે જામીન અપાવવા કે જામીન ન અપાવવા એ સરકાર પક્ષ એ પોતાની રીતે નક્કી કરે છે અને એ પોતે જે રીતે દલીલો અદાલતમાં કરે એને આધારે અદાલત નિર્ણય કરે છે. એટલે અદાલતને આપણે એના માટે દોષિત ગણતા નથી, પરંતુ આ એન્જિનિયર રશીદને જામીન આપ્યા પછી એમની જે પ્રવૃત્તિ છે, આમ નિવેદનો કરે છે ત્યારે તો એ મોદીની વિરુદ્ધમાં, પ્રાઇમ મિનિસ્ટર મોદીની વિરુદ્ધમાં નિવેદનો કરે છે, પરંતુ ત્યાંના કાશ્મીર ટાઈમ્સમાં નેશનલ કોન્ફરન્સના જે ઇરફાન ગુલ કરીને જે નેતા છે એમણે એક લેખ લખ્યો છે અને એ લેખની અંદર બહુ સ્પષ્ટપણે જણાવ્યું છે કે એન્જિનિયર રશીદ એ ભારતીય જનતા પાર્ટીનું એક પ્યાદું હોય એવું લાગ્યા વિના રહેતું નથી, કારણ કે એને કારણે ભારતીય જનતા પાર્ટીને લાભ થાય એવા સંજોગો નિર્માણ થયા છે અને ભારતીય જનતા પાર્ટી પોતાના લાભમાં કોઈ પણ પ્રકારના સામ દામ દંડ ભેદ એનો ઉપયોગ કરે એ આપણે સ્વાભાવિક રીતે સમજી શકીએ છીએ. અને વિપક્ષો વિભાજિત રહે, ઇન્ડિયા ગઠબંધનમાં પણ ત્યાં પાછળ મારવામાં આવી છે અને એ રીતે ત્યાં ભારતીય જનતા પાર્ટી પોતાની વગ વધારવા માંગે છે. હવે એની વગ કેટલી વધશે એ જુદો પ્રશ્ન છે, પણ ત્યાં એણે મુસ્લિમ ઉમેદવારોને, કાશ્મીરમાં મુસ્લિમ ઉમેદવારોને પણ એણે મોટી સંખ્યામાં ઉભા રાખ્યા છે, એટલે એનો મુસ્લિમ પ્રેમ જાણે કે જમ્મુ કાશ્મીરમાં જાગી ગયો છે. અને જમ્મુમાં સ્વાભાવિક રીતે જમ્મુ છે એ હિન્દુ બહુલ પ્રદેશ છે, એટલે ત્યાં એના હિન્દુ ઉમેદવારો હોય એ સ્વાભાવિક છે. પણ આપણે જે વાત કરતા હતા કે રાહુલ ગાંધી એ ત્યાં આવતા સપ્તાહે જઈ રહ્યા છે અને 25મીએ ત્યાં પ્રોફેશનલ્સને મળવાના છે અને એ પ્રોફેશનલ્સનો જે ઓલ ઇન્ડિયા પ્રોફેશનલ કોંગ્રેસ એનો કાશ્મીર યુનિટના જે જમ્મુ કાશ્મીર યુનિટના જે હેડ છે સંજય સપ્રુ, એ આમ તો કાશ્મીરી પંડિત છે અને એમણે આ વાતની ઘોષણા કરી છે કે ડોગરી ધામ ખાતે એ 25મીએ આ બધા પ્રોફેશનલ્સ જે કહી શકાય એમને મળવાના છે. એ પછી એ ત્યાં જમ્મુ કાશ્મીરમાં અને કાશ્મીરમાં ખાસ કરીને 2 સભાઓને સંબોધવાના છે, એ પહેલા સંબોધવાના છે. સપ્ટેમ્બર 23 ગાંધી એ, એટલે કે રાહુલ ગાંધી એ જમ્મુ કાશ્મીર યુનિટના પ્રેસિડેન્ટ અને ફોર્મર મિનિસ્ટર તારિક હમીદ કરા એમને માટે શ્રીનગરમાં એક સભા કરવાના છે, ચૂંટણી સભાને સંબોધશે અને બીજી ચૂંટણી સભા એ પૂંછ જિલ્લાની અંદર એ કરવાના છે. અને ત્યાં તમને ખ્યાલ છે કે 25મી
25મીએ ત્યાં બીજા તબક્કાનું મતદાન છે, પછી ત્રીજા તબક્કાનું મતદાન છે, પણ આ સભા છે ને 23, આ બે સભાઓ 23મીએ કરવાના છે, એટલે કે ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે કરવાના છે. અને એ કહે છે કે એ પછી ત્રીજા તબક્કાના મતદાન પહેલા એ જમ્મુમાં પણ 25મી સપ્ટેમ્બરે એક જાહેર સભા, ચૂંટણી સભાને સંબોધે એવું લાગે છે. અગાઉ સપ્ટેમ્બર 4 સપ્ટેમ્બરે રાહુલ ગાંધીએ રામબાણ ડિસ્ટ્રિક્ટની અંદર ચૂંટણી સભાને સંબોધી હતી અને ત્યાં આગળ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા, એ આપણે એની પણ આપણે અગાઉ ચર્ચા કરી ગયા છીએ. પરંતુ આજે બહુ સ્પષ્ટપણે જ્યારે જાહેરાત થઈ છે કે રાહુલ ગાંધીની સામે આટલો બધો અપપ્રચાર થઈ રહ્યો છે અથવા તો એમને ધમકીઓ આપી દેવામાં આવી રહી છે, એમની જીભ કાપી નાખવાની, એમની જીભ બાળી નાખવાની, એમને દેશના આતંકવાદી નંબર 1 જાહેર કરવાની, અને પાછો એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને મિનિસ્ટરો તરફથી આ પ્રકારના નિવેદનો થયા હોવા છતાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષે મલ્લિકાર્જુન ખડગેએ જે પત્ર પ્રાઇમ મિનિસ્ટર મોદીને આ લોકોને આવા નિવેદનો, હિંસક નિવેદનો કરતા વારવા માટે જે પત્ર લખ્યો હતો એના જવાબમાં એમણે એમના નિવેદનોને જાણે કે એનો બચાવ કર્યો છે અને બાકીના લોકોને ઉશ્કેરવાની પણ કોશિશ કરી છે. પણ આપણે એવી અપેક્ષા કરીએ કે તેલંગણના જે કોંગ્રેસી સાંસદ, કોંગ્રેસી ધારાસભ્યે પણ જે નિવેદન કર્યું છે એને પણ આપણે વખોડીએ છીએ, અને આપણે એવું જરૂર માનીએ છીએ કે ત્યાંના કોંગ્રેસી મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ એ ધારાસભ્યની સામે પગલા લેવા જોઈએ, એવી પણ આપણે આ તબક્કે અપેક્ષા કરીએ છીએ. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો, અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો. નમસ્કાર.